સુરતના કાપોદ્રા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। એક ટ્રક ચાલકે મોપેડ પર જઈ રહેલા 67 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। મળતી માહિતી મુજબ સુમલડેરી રોડ સરદારનગર પાસે રહેતા 67 વર્ષીય મુરજીભાઈ પટેલ ગત તારીખ 3 જૂનના રોજ કાપોદ્રા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન બ્રિજ બાજુમાં એક ટ્રક ચાલકે પાછળથી તેઓને જોરદાર ટક્કર મારી હતી, જેને લઈને તેઓ નીચે પટકાયા હતા અને ટ્રકનું ટાયર તેઓના પરથી માથાના ભાગે ફરી વળ્યું હતું। આ ઘટનામાં મુરજીભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું। ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો। અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। સ્થાનિકોએ બનાવની જાણ પરિવારના સભ્યોને કરતા પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ સમગ્ર મામલે ટ્રક ચાલક સામે મરનારના દીકરા કૌશલ ચંદ્ર પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે।